તો બીજી તરફ સુરતમાં મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। પૂજનીય મોરારી બાપુની તમામ કથાનું થીમ અલગ જ હોય છે। સુરતની રામકથા દેશની સેના માટે છે। બાપુએ કથાને રાષ્ટ્રકથા તરીકે નામ આપ્યું છે। આ કથાનો ઉદ્દેશ્ય સરહદના શહીદ જવાનોના પરિવારજનોની મદદનો છે। મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા 10 ડિસેમ્બર સુધી આયોજિત રામકથામાં સેનાના શહીદ જવાનો માટે ₹251 કરોડ એકત્રિત કરવાનું લક્ષ્યાંક છે। આ માટે 75 કરોડ રૂપિયા તો મળી ગયા છે। રામકથામાં રોજ શહીદોના 3 પરિવારનું સન્માન રિપીટ રામકથામાં રોજ શહીદોના 3 પરિવારોનું સન્માન કરીને પુરસ્કાર અપાશે। પોથીયાત્રામાં દેશભક્તિના વિવિધ થીમ, અનંત ફાર્મથી 5 ઘોડેસવારો અને 5 બગીઓમાં શહીદ પરિવારના જવાનો સાથે પોથીયાત્રાનો પ્રારંભ થયો હતો। પોથીયાત્રામાં દેશભક્તિની વિવિધ થીમ રાખવામાં આવી હતી। તો સુરતમાં એક ઐતિહાસિક જે કથાનું આયોજન થયું છે અને ત્યારે અહીં આજથી જ જે યાત્રાનો પ્રારંભ જે મોરારી બાપુ અને શહીદ પરિવારના જે લોકો છે તેઓએ આ રાષ્ટ્રધ્વજ જે છે તે ફરકાવી અને સલામી આપી અને આ એક કથાનું જે આયોજન છે તેને સુરતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો જે છે તે આ પોથીયાત્રા અને રામકથાનો લાભ લઈ રહ્યા છે। અરવિંદ રાઠોડ, CN24, સુરત।